ઈશ્વરનો આભાર માનવાનો, લોકોનો આભાર માનવાનો. ઈશ્વરનો આભાર માનવાને માટે બાઇબલમાં આપણે ઘણું બધું જોઈએ છે, તેમ છતાં પણ એ પૂરેપૂરો રીતે આપણે પ્રભુનો આભાર માનતા નથી. આ દિવસોમાં હમણાં મેં વોટ્સઅપ પર કોઈક દાખલો વાંચ્યો, 93 યર્સના 93 વર્ષના એક વડીલ, એમને દવાખાને દાખલ કર્યા, શ્વાસ લેવામાં તકલીફ હતી, વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા. 3 દિવસ પછી રજા આપી, ડૉક્ટરે બિલ આપ્યું, બહુ મોટું બિલ હતું, વેન્ટિલેટર ચાર્જ. અને આ વડીલની આંખમાં આંસુ હતા. ડૉક્ટરે કહ્યું કે જો આટલું બિલ તમારાથી ન ભરાતું હોય તો હું પૈસા ઓછા કરી દઉં, બિલ ઓછું કરું. અને વડીલે કહ્યું કે બિલ ઓછું કરવાની વાત નથી, આના કરતાંય વધારે બિલ હોત તો હું ભરી દેત. તો તમારી આંખમાં આંસુ કેમ છે? મારી આંખમાં આંસુ એટલા માટે કે 3 દિવસ તમે મને ઓક્સિજન આપ્યો એમાં આટલું બિલ છે, અને 93 વર્ષ સુધી પ્રભુએ મને કોઈ ઓક્સિજનનું બિલ નથી આપ્યું. તો ઈશ્વર આપણને જે ઓક્સિજન આપે છે એના માટે કદી આભાર માન્યો છે? અહીંયા મૂસા કહે છે, આભાર માનવાવાળું હૃદય પ્રભુ તું મને આપ, તારી બીકવાળું હૃદય મને આપ, એવી બાબત અહીંયા લખવામાં આવી છે. પાપની કબૂલાત કરનારું હૃદય આપ. પાપની કબૂલાત કરીને પ્રભુના વચનોમાં આપણને ખાતરી આપી છે કે જો આપણે આપણા પાપોની કબૂલાત કરીએ તો આપણો પ્રભુ આપણા પાપો માફ કરવાને તે સર્વસમર્થ અને ન્યાયી છે. અને એવા પ્રભુની આગળ આપણે પાપની કબૂલાતનું હૃદય પ્રભુની પાસે માગવાનું છે. અને જ્યારે મૂસા કહે છે અમને અમારા દિવસ એવી રીતે ગણવાને શીખવ કે અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય, ત્યારે આ દિવસોમાં આપણે પ્રભુની સહાય માગીએ છીએ, પ્રભુનો આશીર્વાદ માગીએ છીએ. દેશના નિયમ પ્રમાણે લોકડાઉનમાં આપણે છીએ અને એને ચુસ્તપણે પાળીએ. ધર્મગુરુ તરીકે, મંડળીના આગેવાનો તરીકે અમે તમને એ જ વિનંતી કરી, સૂચન કરીએ છીએ, દેશના નિયમોને પાળીએ જેથી આપણી તંદુરસ્તી અને બીજાની તંદુરસ્તી પણ સારી રહી શકે. ત્યારે પ્રભુનો આભાર માનીએ છીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. અને આજનું આ મનન, તો અમને અમારા દિવસ એવી રીતે ગણવાને શીખવ કે અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય. દરરોજ રાત્રે સૂતા પહેલાં જે મૂસાની પ્રાર્થનાની વિનંતી, તમારે ને મારે એ વિનંતી લેવાની છે કે પ્રભુ આજનો દિવસ તે મને આપ્યો, પૂરો કરાવ્યો, પણ એ દિવસમાં મેં તારી બીકવાળું હૃદય છે, તારી આધીનતાવાળું હૃદય છે, પાપની કબૂલાતવાળું હૃદય છે, જો ન હોય તો પ્રભુ તું મને એવું હૃદય આપ. પ્રભુ આ વચન સમજવાને માટે સહાય કરે. આવો આપણે પ્રાર્થના કરીશું. રેવરન્સ તવન સાહેબ આપણને છેલ્લી પ્રાર્થના કરાવશે, આશીર્વાદ માંગશે. પ્રાર્થના મનમીએ. પ્રેમાળીશ્વર પિતા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. સવારની પળોમાં તમારી હજુરમાં નમવાને માટે ઉત્તમ તક આપી, તમારા વચનનો આશીર્વાદ આપ્યો, એના માટે તમારી સ્તુતિ કરીએ છીએ. આજે સવારે પ્રભુ અમારી પ્રાર્થના મૂસાની માફકે જ છે કે અમને અમારા દિવસો એવી રીતે ગણવાને શીખવો કે અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય. એટલા માટે કે અમારા દિવસો દરમિયાન અમે તમારો મહિમા કરી શકીએ, તમને તમારી આધીનતામાં જીવી શકીએ, તમારી ઈચ્છાની યોજના પ્રમાણે અમારા દિવસો પસાર કરી શકીએ. આજના દિવસનો આશીર્વાદ અમને દરેકને આપો. અમારા જીવનો દ્વારા તમે માન મહિમાને ગૌરવ પામો. અમારી આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સાંભળી તેનો સ્વીકાર કરો, આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની સંગત આપણ સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો, આમેન. મહિમા ગઈ ગઈ.
शुक्र।